સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. લક્ષ્મી, કોફી મૂક અને હા, મહેમાનો માટે નાસ્તો તૈયાર કર. ગુડ મોર્નિંગ રાજ. હે પિંકી, આવી ગઈ તું? આવ આવ, બેસ બેસ. ક્યારે આવી? હમણાં જ આવી. ક્યાં હતી તું? અરે તું સૂતો તો ને એટલે લક્ષ્મી સાથે ગપ્પા મારતી હતી. લક્ષ્મી સાથે? હા. કેટલી ડેન્જરસ છે ને, બધાને વળતી જ હોય છે. સાચી વાત. પિંકી, હું શું કહું છું કે પ્લીઝ રાજ, રોજ બ્રશ કરતી હોય તો? મજાક કરું છું ડાર્લિંગ. હું શું કહું છું, બપોર સુધી પાછી આવી જજે, આપણે સ્વિમિંગ કરવા જઈશું, હું તું અને JW મેરેજ નો સ્વિમિંગ પૂલ. પણ આજે સ્વિમિંગ માટે કેવી રીતે જવાશે? ભૂલી ગયો, કાલે રાત્રે તારા લેખક મિત્ર આવે છે ને અમદાવાદ થી વેકેશન ગાડવા. તંપુરો, એ અહીંયા પણ પોતાના બાળક વિશે ઝાંક્યા કરશે. એટલે એટલે એમ કે દરેક પરણેલા પુરુષોની છે ને એક ખાસિયત હોય છે, કાં તો પોતાના દુખડા રડશે, કાં તો પોતાના બાળકોના કિસ્સા વર્ણવશે. લક્ષ્મી, હું શું કહું છું, તું એ લગ્ન કરી લે. બોલ, કરીશ મારી સાથે લગ્ન? જાવ ને હવે, હું જેવી છું ને એવી ખુશ છું. હા લક્ષ્મી, જ્યાં સુધી મારા અને રાજના લગ્ન ના થઈ જાય ત્યાં સુધી તું પણ લગ્ન નહીં કરતી. તમે ચિંતા નહીં કરો, જ્યાં સુધી તમારા બંનેના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું રાજને નહીં છોડું. એટલે એટલે હું કામ નહીં છોડું. તો ઠીક. ઓ સર, હું તમને કહેવાનું ભૂલી ગઈ, ક્યારનો તમારો ફોન વાગતો હતો? એમ? હા એ હું જોઉં છું. લક્ષ્મી જા, મસ્ત ગરમા ગરમ કોફી બનાવ ને જા. બપોર સુધી આવી જશે, આપણે મસ્ત સ્વિમિંગ કરવા જઈશું. ગુડ મોર્નિંગ વાસુ, તું રાજના બેડરૂમ માંથી? લાગે છે પાછા તારા સાસુ આવ્યા છે. હા, એ જ્યારે જ્યારે આવે છે ત્યારે જ મારી ખટકે છે. એ ટુનટુન ની ટીક ટીક થી તો હવે ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું હવે હું. એટલે જ બહાર જઈને પીને આવું છું. હા, અને પછી ઘરની બહાર થઈ જાઉં છું. પણ તું હંમેશા રાજની બારી માંથી શું કામ આવે છે? વેરી ગુડ ક્વેશ્ચન, બહુ સરસ. અરે હું સમજીને તો આવું છું, દરવાજો પણ નીકળે છે બારી. પણ આટલો બધો દારૂ શું કામ ઢીંચવાનો કે પોતાને કઈ ભાન જ ના રહે? તારી પત્નીને કેટલું ખરાબ લાગતું હશે. અરે એના પાપે જ તો ઢીંચું છું. શું કહે છે? તારી પત્ની તો કોઈને કહેતી હતી કે અમે હેપીલી મેરીડ છીએ. હા, એ હેપી ને હું મેરીડ. જો શું વાત કરે છે યાર વાસુ. અરે હા, લગ્નના પહેલા 6 મહિના તો બધું બરાબર ચાલ્યું. તને ખબર છે, એ મને ભગવાનની જેમ રાખતી હતી. યુ મીન ગોડની જેમ ટ્રીટ કરતી હતી? હા, ટ્રીટ એ હમણાં કરે જ છે, પણ ગોડનો સ્પેલિંગ ઉલટો થઈ ગયો છે. એટલે જો, ગોડનો સ્પેલિંગ શું થાય? GOD. એનું ઉલટું કરો. DOG. ડોગ. કરેક્ટ. તે લગ્ન પહેલાથી મને મૂરખ બનાવતી આવી છે. એ કેવી રીતે? એ કેવી રીતે કે લગ્ન પહેલા એના મા બાપ મને કહે કે અમારે કપડા અને લોખંડ નો ધંધો છે, એટલે આપણને એમ કે એની કપડા અને સ્ટીલ ની ફેક્ટરીઓ હશે, એટલે મેં હા પાડી. પછી લગ્ન પછી ખબર પડી
કે એની મમ્મી લોકોના કપડા ધુવે છે અને એનો બાપો ભંગારનો ધંધો કરે છે. બાટલી ભંગાર વાલે, બાટલી ભંગાર વાલે, બોલ આવું કરતો હતો. એટલે રાજ હું તને જે કહું છું ને એ માન, આમ જેમ ચાલે છે ને એમ ચાલવા દે, લગન વગન તો કરતો જ નહીં. હા રાજ, તું આ માણસની વાત નહીં સાંભળતો, નહીં તો તું લગ્ન કરવાનું માંડી વાણીશ. અરે તું ચિંતા નહીં કર પિંકી, લગ્ન તો કરવા જ જોઈએ. એવરીવન શુડ ગેટ મેરીડ. યા, હેપીનેસ ઇઝ નોટ એવરીથિંગ. જો તમને ખબર છે વોચ અને વાઇફમાં શું ફરક છે? જો વોચ બગડે ને એટલે બંધ થઈ જાય અને વાઇફ બગડે ને એટલે શરૂ થઈ જાય. શું થયું? અરે મને મોડું થઈ ગયું, અરે મને બહુ મોડું થઈ ગયું છે, લાગે છે આજે મારે દોડીને ટ્રેન પકડવી પડશે. અને સામાને તારા ફ્રેન્ડ અને એમની વાઇફને કહેજે કે લોકો સૂતા હતા ને એટલે મેં ડિસ્ટર્બ ના કરીએ, અત્યારે સાંજે આવીને મળીશ. ઠીક છે, ચલ બાય. સાંભળ પિંકી સાંભળ, પ્રોમિસ યાદ છે ને આવીને શું આપવાનું છે? હા હવે ચલ બાય બાય. રાજ, હા એક વાત કહું? બોલ ને. તારી ફિયાન્સી છે ને બહુ ક્યુટ છે. હે ને? હા. એ વાસુના બચ્ચા મારા લગ્ન થઈ જશે ને પછી પડવા માટે બીજો બેડ શોધી લેજે. પણ તું જ બીજે સૂજે છે ને? કેમ? કેમ કે તારી બારીમાંથી આવા જવાનું મને ફાવી ગયું છે એટલા માટે. ચાલો હવે કેટલી વાર આવો છે કે પછી હું આવું? રાજ રાજ રાજ, મારે જવું પડશે. નાની ડાકણ અને મોટી ચૂડેલ બંને એક સાથે ત્રાટકે છે. ચાલ હું ભાઈ જાઉં છું. ચાલ ચાલ, નાસ્તો તો કરી લે. અરે હું નાસ્તો કરવા રહીશ ને તો નાની ડાકણ અને મોટી ચૂડેલ મને આવીને ખાઈ જશે. અને સાંભળ, પેટમાં ગાળો ખાવા જગ્યા તો જોઈએ ને. આવું છું. હા ચાલ, બાય 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 બાય. મારે તારી સાથે કોઈ દલીલ કે ચર્ચા નથી કરવા. તો નરકમાં જા. લેડીઝ ફર્સ્ટ. અહીંયા અહીંયા આવ. પાગલ સમજે છે મને? ભૂંડ સાથે કુસ્તી કરો ને કાદવમાં તો ભૂંડને તો મજા જ આવે, કપડા આપણા બગડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઊંઘ આવી? તો આવે જ ને, રોજ રાત્રે 3 ઊંઘની ગોળીઓ ખાઉં છું ત્યારે માંડ ઊંઘ આવે છે. શું બોલ્યો? કઈ નહીં. ગુડ મોર્નિંગ રાજ. હો ગુડ મોર્નિંગ. અવની અવની, સાચું કહું તો લી લક્ષ સાબુની મોડેલ છે ને દીપિકા પાદુકોણ, એના જેવી ફ્રેશ લાગે છે. મને તો લી સુલભ શૌચાલયની એડ કરતી વિદ્યા બાલન જેવી લાગે છે. જહા શૌચ વહા શૌચાલય. શું બોલ્યો? કરે કરે ઉનિયા, તને જોઈને એવું લાગે છે કે મારે વહેલામાં વહેલા લગ્ન કરી લેવા જોઈએ. થેન્ક યુ રાજ. તારી આવી વાતો જ તો મને ગમે છે. આઈ હોપ કે લગ્ન પછી તું પણ તારા પત્ની સાથે આવી જ વાતો કરીશ. અને જેમ હિપ્પો બર્થડે માં સાઈઝના બગાસા નહીં ખાય. સવાર સવારમાં માણસો બગાસા જ ખાય, રોમેન્ટિક તો ગધેડાઓ થાય. સવાર સવારમાં રોમેન્ટિક ન થાય પણ દિવસમાં એકવાર પણ થાય ને તો ગમે. એટલે તું શું ઈચ્છે છે? હું તારો હાથ પકડી ઝાડની ફરતે ફરીને રોમેન્ટિક ગીતો ગાયા કરું? ના, તું ફરતે ફરીને ગીતો ગાઈશ ને તો તારા અવાજથી ઝાડ સુકાઈ જશે. અને માણસ ગીતો ભલે ન ગાય પણ દરેક પત્નીને પોતાના વિશે કંઈક સાંભળવું ગમે. એ તારે સાંભળવું જ છે? હા. એટલે તારે તારા માટે કંઈક સારું સારું સાંભળવું જ છે ને? ચલો સાંભળાવું છું. વાહ ઈર્ષાદ. ઈર્ષાદ નહીં, નટવર. ફૂલો મેં દેખા તો તુમ નજર આયે, પહાડોં મેં દેખા તો તુમ નજર આયે, હવાઓ મેં દેખા તો તુમ નજર આયે, થોડા બાજુ હટ તો ઓર કુછ ભી નજર આયે. આધા ભરસે. આધા નહીં પૂરા મર દે. પત્યું થઈ ગયા રોમેન્ટિક? ચલો ચૂપચાપ બેસી જાઓ અને મને છાપું વાંચવા દો. આવું શું છે છાપામાં? કીધું વાંચ્યા વગર રહી ગયો છે. લ્યો જો 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 સાંભળજો, હેડલાઈન છે જો મસ્ત એકદમ. એક માણસે પોતાના મિત્ર સાથે મારુતિ અલ્ટોના બદલામાં પોતાની વાઇફનો સોદો કરી નાખ્યો. હા તો હદ કહેવાય. લોકો પોતાના મિત્રોનો કેવો ગેરલાભ ઉઠાવે છે. એટલે તું પણ મારુતિ અલ્ટો માટે મારો સોદો કરી નાખીશ? પાગલ છું કે યાર, મારુતિ અલ્ટોના બદલામાં મારી વાઇફનો સોદો કરી નાખું? હોન્ડા સિટી હોય તો માણસ વિચાર કરે પણ ખરા. એટલે તું હોન્ડા સિટી માટે મને તારા ફ્રેન્ડને આપી દઈશ? ચિંતા નહીં કર, મારો કોઈ ફ્રેન્ડ એવો નુકસાનીનો સોદો કરે એમ છે જ નહીં. અરે બીજું બીજું. અજો જો જો કાકાના 6 મિસ કોલ. શિટ, મરી ગયો નટવર, હું મરી ગયો. મારે હમણાં ને હમણાં એરપોર્ટ જવું પડશે. ઉઝબેકિસ્તાનથી મારા અવિનાશ કાકા આવી રહ્યા છે. અરે ક્યાંથી? ઉઝબેકિસ્તાન. ક્યાંથી? ઉઝબેકિસ્તાન. ઉઝબેકિસ્તાન. ઉઝબેકિસ્તાન.
સમજાતું નથી કે આ ચા ના બગીચા ખરીદીને આ વિમાન માં લઈ કેવી રીતે જશે? રાજ, આ તારા એજ કાકા છે ને જેમની કારણે તારી પાસે આ બંગલો, કાર અને એશો આરામ છે. અમારો કાકો છે ને મારા પૈસા પર માયાના સાપની જેમ બેઠો છે. કંજુસ, મખીચુસ, તને ખબર છે? એવો છે ને મારો કાકો, માખણ પાસેથી બ્લડ ડોનેશન માંગે એવો છે. તારી મિલકત? એક મિનિટ, એટલે હું સમજો ને, તારી મિલકત એટલે? અરે એમાં શું છે યાર, કે મારા પપ્પા ગુજરી ગયા ને પછી મારા કાકા ને મારી પ્રોપર્ટી ઉપર કેરટેકર નીમી ગયા. નટવર, તને ખબર છે માત્ર 50,000 રૂપિયા આપે છે દર મહિને. 50,000? મારી પત્ની ને સાથે એરપોર્ટ પર બોલાવ્યા છે. અરે પિંકી ડેન્ટિસ્ટ પાસે ગઈ છે. ડેન્ટિસ્ટ પાસે? એટલે નક્કી એને દાંત નો પ્રોબ્લેમ હોવો જોઈએ. તો ડેન્ટિસ્ટ પાસે માણસ વાળ કપાવવા જાય? હેલો, ક્યાં છે તું? પાર્લા. પાર્લા? પણ તે તો કહ્યું તું કે તું કોલાબા ગઈ છે ડેન્ટિસ્ટ પાસે. પાર્લા આવ્યો છું, મારો ફ્રેન્ડ છે ને મુંબઈમાં, ત્યાં આગળ ઓલો રાજ, એના ઘરે આવ્યો છું. હું ને મારી વાઈફ હવે જણા વેકેશન માટે આવ્યા છે. પાર્લા? રાજના ફ્રેન્ડ? એ ઇડિયટ, પિંકી નો ફોન છે. અચ્છા, મને એમ કે કોઈક નો છે તો આપણે ઉઠ. ધેટ મીન્સ પિંકી ફોન ઘરે ભૂલી ગઈ છે. હવે એને ક્યાં શોધવા બેસું? આખા કોલા બાબા 50 દાંત ના ડોક્ટર છે. 50 દાંત ના ડોક્ટર? પણ મેં તો સાંભળ્યું છે માણસ ને 32 જ દાંત હોય. શું બોલે છે યાર? વિચારવા દો, વિચારવા દો, હવે શું કરું? મારી પત્ની ની મધર પાસે જતી રહી હતી, એટલે હું તમને એકલો મળવા આવ્યો. કાકા જતા રહેશે આસામ, આસામ થી ઉઝબેકિસ્તાન, ઉઝબેકિસ્તાન થી પાછા આવશે, ત્યાર સુધી તો મારા લગ્ન થઈ ગયા હશે. જ્યાર સુધી તને પાસ નહીં કરું ત્યાર સુધી મારી દીકરાના લગ્ન તારી સાથે નહીં કરાવ. પણ તને નાપાસ કરવા જેવું શું છે? તું છોકરીઓના બાપ ને ઓળખતી નથી. છોકરી ભલે આમ બળી ગયેલા કપૂર જેવી હોય પણ છોકરો તો શાહિદ કપૂર જેવો જ જોઈએ. કરેક્ટ, મને અનુભવ છે. પણ તું કોઈક બીજી છોકરી લઈ જા ને. હા, ઓલી લક્ષ્મી પડી છે ને અંદર, એને લઈ જા. ના ના ના, બિલકુલ નહીં, મારે એ બધા લફડામાં નથી પડવું. અને આમ પણ કાકાને ખબર છે કે કેવી દેખાય છે. એ કેવી રીતે? અરે એટલે મટવર કે મેં પિંકી નું વર્ણન જ એવી રીતે કર્યું છે કે એને ક્યાંયથી પણ ઓળખી કાઢશે. એવું તે કેવું વર્ણન કર્યું છે તે ભાઈ? તારે જાણીને શું કરવું છે? છોકરીઓના વર્ણન કરવા અને સાંભળવા મને ખૂબ જ ગમે. શું? મારી નોવેલમાં હિરોઈનોનું વર્ણન કરવા માટે. બોલ ને. અરે બોલ ને યાર. અરે આવો ને, બોલ ને. એ રાજ, 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 મામા. ઓકે ઓકે, બોલ બોલ બોલ. મેં કાકાને કહ્યું તો કે એની આંખોમાં કરુણા છલકાય છે. હા, એના હોઠ, ઓહો, એના હોઠ તો જાણે ઉપર વાળે ગુલાબ પાસેથી પાખડીઓ ઉધાર લઈને એના મોઢા પર ન ચોંટાડી હોય. હા લકી, મારા કેસમાં તો કાંટા ઉધાર લીધા છે. હે? કન્ટિન્યુ. દૂધ જેવા સફેદ દાંત, એની લટકતી ઝુલ્ફો વિશે પણ મેં કહ્યું છે. અને બધું તારા કાકાએ માની પણ લીધું? શું ન માને? અરે હા, એ તો બલુચિસ્તાન થી આવ્યો ને. ઉઝબેકિસ્તાન? હા, ઉઝબેકિસ્તાન. ઓકે, ત્યાંથી આવ્યો છે. હા, પછી આગળ 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 આગળ. મેં કાકાને કહ્યું તું કે એનો ગોળ મટોળ ચહેરો જોઈને કોઈ પણ એના પ્રેમમાં પડી જાય. શું વાત કરે છે યાર, તો ચોક્કસ આને મળવું જ પડશે. રક્ષાબંધનના દિવસે મળી લેજે. અને મેં લખ્યું તું કે બસ હવે મારી બેન વિશે તું કેટલું લખીશ? અરે ટાઈપ કરતો તો યાર. ચા. થેન્ક યુ, મને એની જરૂર હતી.
ચા સાથે કઈ નાસ્તો લેશો? હા, બિસ્કિટ. ખલાસ થઈ ગયા તો ટોસ્ટ? રાખતા જ નથી. તો ખાખરા? હવાઈ ગયા છે. ઘરમાં કઈ નાસ્તો છે જ નહીં તો પછી પૂછે છું કેમ? વિવેક ખાતર, મહેમાન છો ને, પૂછવું તો પડે કે નહીં? સોરી. લક્ષ્મી સાંભળ, હું આજે છે ને આખો દિવસ બહાર હોઈશ, તું આખો દિવસ આજે ઘરમાં જ રહેજે. સોરી સર, હું મારી બેનના ઘરે જવાની છું. એની બેબીને ખૂબ કફ થયો છે ને, એને એકલી નહીં સંભાળી શકે. ઠીક છે લક્ષ્મી, તું જા, હું સંભાળી લઈશ. ઓકે, મારે 10:40 ની ટ્રેન પકડવાની છે. ટ્રેનમાં કોઈને વળતી નહીં. બસ બસ રોક દો. તારા ઘરમાં કોઈ નાસ્તો જ નથી યાર. નેટવર્ક કિચનમાં કઈક પડ્યું હશે, ઉપર લઈ લે ને. ઉપર એટલે હવે મારું ઉપર ચડવું પડશે? અરે આ ખુરશી લઈ જા. અરે યાર, સવાર સવારમાં તું પણ છે ને નાસ્તા માટે સગલ કરાવે છે યાર. સોરી સોરી. ચાલ લે ખુરશી. અરે મારા કાકા આવી ગયા છે. ઓહો, હવે શું થશે? કોનો ફોન આવ્યો? હલો, ઓળખાણ પડી કે? નબુફાઈ? નબુફાઈ નહીં, હવે તારા ઉઝબેકિસ્તાન વાળા અવિનાશ ઓઝા કાકા બોલું છું. ઓ અવિનાશ કાકા, હા હું તમને એરપોર્ટ પર મળવા આવી જ રહ્યો છું. હા હા હા, પણ કે જરૂર નથી આવવાની, હું ઓલરેડી ત્યાંથી નીકળી ગયો છું, ટેક્સી પકડી લીધી છે ને, તારા એરિયામાં પહોંચી પણ ગયો છું. તમે હમણાં ક્યાં છો? હમણાં ઇન્ડિયામાં. અરે એમ નહીં, તમે એક્ઝેક્ટલી ક્યાં છો, એટલે આજુબાજુમાં કંઈક દેખાય છે? એક્ઝેક્ટલી હા, બરાબર મારી આંખની સામે રૂબરૂ મને એક ગાય દેખાઈ રહી છે, અને એની બાજુમાં એક શાંતિ નિવાસ નામનું બિલ્ડિંગ છે. હા તો ઓલા વ્હાઇટ હાઉસ બંગલો ની બાજુમાં પહોંચી ગયા છે, ફરાવવા પડશે એમને, ફરાવવા પડશે. કાકા, તમે ખોટી દિશામાં આવી ગયા છો. જે તમારી સામે ઓલી ગાય બેઠી છે ને, હા, એની બેંક ઓપોઝિટ એક યલો કલર નું પીળું બિલ્ડિંગ દેખાય છે. હા હા, ત્યાંથી યુ ટર્ન મારો તો શું દેખાય છે? હા, એરપોર્ટ તરફ જવાનો રસ્તો. બસ એરપોર્ટ પર પાછા નીકળી જાઓ. કાકા, એટલે એમ કહું છું કે ત્યાંથી યુ ટર્ન મારો, સીધા સીધા જાઓ, કોઈને પણ પૂછો શાંતિ નિવાસ ક્યાં છે, તમને પહોંચાડી દેશે. ઓકે ઓકે ઓકે, યુ ટર્ન મારીને નીકળો. હા ઓકે.